નમસ્કાર દર્શક મિત્રો, હું વડેચા તેજસ્વીની લોકસામના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. અમરેલીથી અમારા સંવાદદાતા કાળુશા કનોજિયા સાથે. અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ પાક દ્વારા કાયમી પ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ. સર્વાનુમતે સુરેશભાઈ દેસાઈની કાયમી પ્રમુખ પદે નિયુક્તિ. પત્રકાર મિત્રો રહ્યા હાજર. અમરેલી જિલ્લામાં પત્રકાર એકતા પરિષદનો પાયો વધુ મજબૂત કરવા માટે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા સાહેબ દ્વારા કાર્યકારી પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી હતી. હવે ગુજરાતભરમાં અધિવેશનનો દોર ચાલુ થયો છે અને આગામી સમયમાં અમરેલી જિલ્લો પણ ગુજરાતના અન્ય જિલ્લા સાથે ખભે ખભો મિલાવી અને અમરેલી જિલ્લામાં પણ પત્રકાર એકતા પરિષદનું નામ ગુંજતું કરી શકે માટે વ્યવસ્થા અને જવાબદારી માટે કાયમી પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજની આ અગત્યની બેઠકમાં અમરેલી જિલ્લાના પત્રકાર મિત્રો સહિત દૈનિક સમાચાર પત્રોના તંત્રીશ્રી તેમજ વરિષ્ઠ પત્રકાર મિત્રો વડીલો પણ હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. પ્રદેશ અધ્યક્ષશ્રી દ્વારા ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોને સંગઠનની સ્થાપનાની આજ દિન સુધીના કાર્યો, સંગઠનની કાર્યપત્તિ અને સંગઠનથી થતા લાભ વિશે અવગત કરાવ્યા હતા. પત્રકાર એકતા પરિષદની કાર્યપત્તિ મુજબ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી કાયમી પ્રમુખ માટે દરખાસ્ત મંગાવતા એક સુરેશભાઈ દેસાઈના નામની દરખાસ્ત આવતા સર્વાનુમતે શ્રી સુરેશભાઈને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્તિ આપવામાં આવી હતી. નવા પ્રમુખ સાથે નવી જિલ્લા કારોબારમાં ઉપપ્રમુખ પદે શ્રી પ્રતાપભાઈ વરુ તેમજ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ શ્રી કાળુશા કનોજિયા, ભરતભાઈ વિષ્ણુ સ્વામી, મહામંત્રી પદે જયસુખભાઈ સોજિત્રા, મંત્રી પદે પંકજભાઈ તેમજ જાફરાબાદ તાલુકા પ્રમુખ ડીડી વરુ, જાફરાબાદ તાલુકા ઉપપ્રમુખ ગૌતમભાઈ માલણીયા મહેતા, ભાણજીભાઈ બગડા, સહમંત્રી પદે જીલુભાઈ વાળા અને આઈડી સેલમાં ભાવેશભાઈ વાઘેલાને સર્વાનુમતે નિયુક્તિ કરી ફૂલહાર પહેરાવી બહુમાન કર્યું હતું. નવનિયુક્તિ પ્રમુખશ્રી દ્વારા વહેલી તકે તમામ તાલુકાની કારોબારીની ખરાઈ કરી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવા અને અન્ય જિલ્લાઓની સાથે કદમથી કદમ મિલાવી અમરેલી પણ અગ્રહરોળમાં આવે તેવા પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી. કાર્યક્રમના અંતે સૌ મિત્રો સ્વરૂચી ભોજન લઈ છૂટા પડ્યા હતા. લાભભાઈ કાતરોડિયાની અધ્યક્ષતામાં આજે સર્કિટ હાઉસ ખાતે અમરેલી જિલ્લાના પત્રકારોની મીટિંગનું આયોજન થયું હતું. આ મીટિંગમાં પત્રકારોના સંગઠનને અમરેલીમાંથી કેમ મજબૂત કરવા અને નવા સંગઠનની રચના છે, જૂનું સંગઠન છે, સાથે વધારે નવા હોદ્દેદારોની નિમણૂક કરવા બાબતને બધા જ મિત્રોની હાજરીમાં ચર્ચા વિચારણા થઈ અને ત્યારબાદ સર્વાનુમતે આ જવાબદારી મને સોંપવામાં આવી છે. ત્યારે સર્વ પત્રકાર મિત્રો વતી હું એટલી ખાતરી આપવા માંગુ છું લાભભાઈ અને એમની ટીમને, કાઠોડભાઈ છે, ભાઈ છે, એમને કે ભાઈ જે કાંઈ જિલ્લાના પત્રકારોના પ્રશ્નો હશે એમને યોગ્ય વાચા આપશું, સંગઠનને મજબૂત કરશું અને આગામી દિવસોમાં જે કાંઈ સંગઠન, ગુજરાત પ્રદેશ સંગઠન જેવા કાંઈ સૂચનાઓ આપશે તે પ્રમાણે અમરેલી જિલ્લામાં કાર્ય કરશું. જોતા રહો લોકસામના ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચાર સાથે.